નમસ્કાર, ZS TV સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. યાત્રાધામ પાચીથી પસાર થતી સરસ્વતી પાચી તીર્થ સરસ્વતી નદીમાં પ્રથમ ભારે પૂર આવતા પાચી તીર્થ ભૂદેવોએ નવા જળને પૂજા અર્ચના કરી વધાવ્યા હતા. મહારાજા કોલ્ડ સ્ટોરેજ લોડપા ખાતે કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ. ઠાકોર સમાજના યુવાનો કોંગ્રેસમાં જોડાયા. મારિયા હાઠીના પોલીસે દુધારા ગામે જાહેરમાં જુગાર રમતા રૂપિયા 11,320 ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુણાસન ગામ ખાતે આવેલ સાવન સુખસામ સંસ્થા પુણાસન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એમસી દેસાઈ કોલેજ સંકુલ ખાતે દેશભક્તિ ગીતો અને શૌર્ય ગીતોનો કાર્યક્રમ યોજાયો. દહેગામમાં હાલ ચાલી રહેલા સરકારના વંદે ગુજરાત વિકાસ યાત્રામાં વાનગી પ્રદર્શન કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું. ધાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વર્ષ 2022-23 માટે વિદ્યાર્થીઓ સંઘની ચૂંટણીમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. મહીસાગરનો ભાગ બનન પર ભાજપ વિરુદ્ધ ખોટી ટિપ્પણી બહાર પડી. બીજેપીએ પાકિસ્તાની પત્રકાર સાથે હામિદ અંસારીની તસવીર દેખાડી. પૂર્વ વીપીએ આપ્યો જવાબ. પૂર્વ સીએમની દીકરી રૂબીના કોર્ટમાં યાસીન મલિકને ઓળખી ગઈ. બોલી, એને કર્યું હતું અપહરણ. WHOના ચીફ સાયન્ટિસ્ટની ચેતવણી, કોરોનાની નવી લહેર માટે રહો તૈયાર. સુપ્રીમ કોર્ટના આદેશ પર બળાત્કારના દોષીને 7.50 લાખનું વળતર મળશે. બાળકો 7 વાગે સ્કૂલે જઈ શકતા હોય તો કોર્ટ 9 વાગે કેમ શરૂ ના થઈ શકે. 22 CJI. દિવ્યગા ત્રિપાઠીએ કહ્યું, પ્રેમને મેળવવા માટે તાંત્રિકનો આધાર લેવા મજબૂર થઈ હતી. ઇન્ફોસિસ કંપની ખરીદવા જઈ રહી છે 875 કરોડમાં ડેનમાર્કની કંપની. આલિયા ભટ્ટને પ્રપોઝ કરવું રણધીર કપૂર માટે સૌથી સરળ હતું. એક્ટરે કર્યો ખુલાસો. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.